મોરબીના ભડિયાદમાં પ્લોટ ફાળવણીમાં લાભાર્થીઓને અન્યાય થયો હોવાની ફરિયાદ ઉઠી છે. આર્થિક અને સામાજિક પછાત વર્ગના લોકોને વર્ષ 2010માં સરકાર દ્વારા 100 ચોરસવારના પ્લોટ મંજૂર કરાયા હતા, પરંતુ આ પ્લોટ આજ સુધી લાભાર્થીઓને આપવામાં આવતા લોકોએ કલેક્ટર કચેરી સામે જ ખોદણ કરી અને મકાન બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે કલેક્ટર કહી રહ્યા છે કે લોકોની જે માંગ હશે તેની તેમાં કામગીરી કરવામાં આવશે, પણ કલેક્ટર કચેરી ગ્રાઉન્ડમાં જે ખોદકામ કરવાની ચીમકી ઉચ્ચારી છે તે ગેરવ્યાજબી છે. અમારી માંગ એ જ છે, કામ ને પ્લોટ આપો, કેમ કે પ્લોટની રાહ જોતા જોતા 34 લાભાર્થીઓમાંથી અમુક તો રાહ જોતા જોતા સ્વર્ગ સિધારી ગયા છે. જો અમને લોકોને પ્લોટ નહીં મળે તો હવે એક કામ કરીએ, અમે એને હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં એક ઈચ્છા મૃત્યુની અરજી કરી શકીએ, બીજું તો અમારી પાસે ઓપ્શન છે નહીં. મફત અમારે હિસાબ પરાવર સિમેન્ટ પતરા નાખીને આઈટ કરતા 21 વર્ષથી, પણ જે અમારે કોઈ જવાબ નિર્ણય કોઈ સાંભળતું નથી. જેમ કે એવું કે ધ્યાન ન આપે તો સેવા સદનમાં અમે 5 જણા કે 34 જણા ગમે તે કાંઈ પણ બાંધકામ કરી શકીએ છીએ, અને દકર અમને કાયદેસર કરી આપો, અમારે જે પ્લોટ જમીન માપણી કરી આપે. તેઓની માગણી જૂની હશે, આ બાબતે જે તે સમયે સંબંધિત અધિકારીને તેઓને જો લાભ મળવાપાત્ર હોય તો લાભ આપવા માટેની સૂચના અગાઉના પણ કલેક્ટર દ્વારા આપેલી હતી, અને આના માટે જે અમને 15 દિવસ પહેલાં અરજી આપી તો એમાં પણ યોગ્ય કાર્યવાહી કરવા માટે અત્રેથી સૂચના આપેલી છે. પરંતુ હાલ ચૂંટણીની આચારસંહિતા ચાલુ હોવાથી 6 જૂન સુધી તો આમાં કોઈ કાર્યવાહી કરવાનો પ્રશ્ન રહેતો નથી. 14 વર્ષથી આ સરકાર દ્વારા જે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે ત્યારબાદ પણ હજુ 34 લાભાર્થીઓને આજ દિવસ સુધી પ્લોટ મળ્યા નથી. માટે 34 લાભાર્થીઓ સામાજિક કાર્યકર્તાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી અત્યારે રજૂઆત કરવા આવે છે. આપણે જાણીશું કે કઈ રીતના રજૂઆત છે અને શું છે સમગ્ર. હું તમને અનિલભાઈ પૂછવા માંગીશ કે કઈ રીતની આપની રજૂઆત છે અને શું છે સમગ્ર હકીકત. જી, અમારે 34 લાભાર્થીઓને પ્લોટ મળેલા હતા 2010ની અંદર, પરંતુ આજ દિન સુધી એને 34 પ્લોટને લાભાર્થીઓને પ્લોટ ફાળવેલા નથી, જેથી કરીને આજે અમે રજૂઆત કરવા આવેલા છે. અને છેલ્લા 3-4 વર્ષથી અમે સતત રજૂઆત કરતા રહ્યા છીએ, પરંતુ કોઈ નિર્ણય આવતો નથી. છેલ્લા 3-4 વર્ષથી તમે જે રજૂઆત કરો છો, રજૂઆત બાદ જો કદાચ તમારું કાર્ય સફળ નહીં થાય તો આગામી તમારું પ્લાનિંગ શું છે? અમારું જો કાર્ય હવે સફળ નહીં થાય તો અમારે આવતી 8 એપ્રિલના રોજ અમે અહીં સેવા સદનના ગ્રાઉન્ડમાં અમે 34 લાભાર્થીઓ મકાન બનાવીને અહીંયા જ રહેવાના છીએ. જી બિલકુલ, ખાસ કરીને જે વાત કરવામાં આવે તો 34 લાભાર્થીઓનું જે અત્યારે જે કામ છે એ નહીં પૂર્ણ થાય, જે રજૂઆત છે એ સાંભળવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં 34 લાભાર્થીઓ અહીં પાયા ખોદીને પોતાનું મકાન બનાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે અને આગામી સમયમાં જેલમાં જવાની પણ તૈયારી દર્શાવી છે. ડેનિસ દવે, ન્યૂઝ કેપિટલ, મોરબી.